મહત્વનું છે. જી જી ચોક્કસ છે. અને અહીંયા એક બીજી વાત આપણે કરીએ રઝવાનજી, તો નાનપણમાં જે બાળકોને પ્રેમ નથી મળતો ને, કારણ કે આજની જે લાઈફ છે ને તે ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે, અને દરેક ઘરમાં એવું માને છે કે માતાના પિતા બંનેને કમાવવું જોઈએ, એટલે બંને લોકો બહાર જવાનું વિચારે, અને એવા સમયમાં જયારે નાનપણમાં બાળકને પ્રેમ ના મળે ત્યારે એ વાત પણ મોટા ભાગે, એટલે જયારે ફ્યુચરમાં વાત કરીએ તો એ પણ કેટલી ખોટી સાબિત થતી હોય છે. સી ઇટ્સ અ પોઈન્ટ ઓફ પેરેન્ટિંગ, અમે આને પેરેન્ટિંગ કહીએ છીએ, કે ભાઈ જયારે પેરેન્ટિંગમાં વ્યવસ્થિત પેરેન્ટિંગ ના હોય ત્યારે બટ નેચરલ છે કે જે બાળક ઉભું મોટું થાય છે ફ્રેન્ડ્સના જોડે રહીને ઉભું મોટું થાય છે, એના પોતાના થોટ પ્રોસેસીસ છે, અને એના લીધે એને એવું માઇન્ડમાં થાય છે કે હું એકલો છું દુનિયામાં, મારું કોઈ નથી અહીંયા મારા, અને હી ડઝન્ટ કન્સિડર એને. સી એક અલગ છે, એને કંઈ ગિફ્ટ આપે છે પણ એ ગિફ્ટ ઇઝ અ મટીરિયલિસ્ટિક, પણ એને જે પ્રેમની એની જે હૂફ જોઈએ છે એને મળતી નથી, અને એ આ થોટ પ્રોસેસથી મોટો થયા થાય છે. અને એને જે પેલી લાગણી છે જેને અમે કહીએ છીએ બોન્ડિંગ, બોન્ડિંગ પેરેન્ટ્સ જોડે નથી હોતું, અને એ બોન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણી વાર બોન્ડિંગ ના મળવાથી ખાલી આ હાથ પગ મારવાનો વાત નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ ઇટ, પણ બીજું કે અગર બોન્ડિંગ નથી તો પોતે પોતાનું જે કેરેક્ટર બિલ્ડિંગ થઈ નથી શકતું, અને એના લીધે એ જયારે એ પોતે ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેશનમાં હોય છે, ઘણી વાર એને પોતાને ખબર નથી, જેમ અત્યારે આપણે બધું આ બધું ઘણું બધું પેલી ગેમોનું બધું સાંભળી રહ્યા છીએ, ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધ હોલ થિંગ, કે જયારે એને ફેમિલી એનું ધ્યાન નથી રાખતું, એ બોન્ડિંગ નથી થતું. એટલે આ બધા માટે એક ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે આપણે પહેલા નથી કરતા, જે વાત કરી છે કે આપણા જે કેરેક્ટર યા આપણા જે વેલ્યુઝની જે આપણે વાત કરીએ છીએ, આપણા જે કલ્ચરની વાત કરીએ છીએ, એ આપણો આખો અભાવ છે. હવે અભાવ એટલા માટે છે કારણ કે પેરેન્ટ્સ અને સોશિયલ ઇકોનોમિક પ્રેશર્સ, જે પહેલા બી વાત થઈ કે એના લીધે એ લોકોને બહાર કામ કરવા જવું પડે છે, અને ઘણીવાર ક્વોલિટી ટાઈમ આપી શકાય છે પણ ઘણીવાર નથી અપાતો, કારણ કે ઘણીવાર તો હસબન્ડ વાઇફમાં બી અંદર ઝઘડા ચાલતા હોય છે. એટલે ધીઝ આર ઓલ ધ રીઝન્સ, બટ વોટ એવર ધ રીઝન ઇઝ, અલ્ટિમેટલી ઇફ યુઅર પેરેન્ટિંગ ઇઝ નોટ ગુડ, એટલે આઈ વુડ નોટ ઓનલી સે ધ કિડ ઇઝ રિસ્પોન્સિબલ, ધ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, બટ એટ વોટ સ્ટેજ એન્ડ વેન, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે રિસ્પોન્સિબિલિટી બધા બંનેને ઇક્વલી શેર કરવી પડે, કારણ કે એકવાર બાળક મોટું થઈ જાય તો એ બી એટલી મેચ્યોરિટી તો હોવી જોઈએ કે એના મા બાપ પર હાથ ના ઉપાડે. જી જી પ્રશાંતભાઈ, હવે અહીંયા અંતમાં આપ શું કહેશો કે આવા પ્રકારની